નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ સાત સામાજિક વિજ્ઞાન મધ્યયુગીન સ્થાપત્યો શહેરો વેપારી અને કારીગરો વિદ્યાર્થી મિત્રો જોઈને ચેનલને જરૂરથી કરવી આપણે અગાઉના વિડીયોમાં ગુજરાતના સ્થાપત્યો વિશે માહિતી મેળવી હતી આજે આપણે મધ્યયુગીન સંસ્કૃતિ વિશે સમજ મેળવીશું જેમાં સૌ છે ચિત્રકલા બાબરના સમયથી ચિત્રકલાનો વિકાસ જોવા મળે છે ચિત્રકલા પર ગુલશન ચિત્રાવલી હમઝાનામાં વિશિષ્ટ ગ્રંથો હતા આકારીઝા નામના મહાન ચિત્રકારના નેતૃત્વમાં આગ્રામાં એક ચિત્રશાળાની સ્થાપના કરવામાં આવી હતી આ સમયના ચિત્રકારોએ પશુ પક્ષીના ચિત્રો અને પુષ્પોના ચિત્રો વિશિષ્ટ રીતે આલેખ્યા છે અકબરના સમયથી છબી ચિત્રોની શરૂઆત થઈ તો જહાંગીરના સમયમાં વિશિષ્ટ તહેવારો અને પ્રસંગોના ચિત્રો પણ બનાવવામાં આવતા મુઘલ ચિત્રકલાની જેમ જ રાજસ્થાનમાં મેવાડ જયપુર મારવાડ અને કોટાની શૈલી સુવિખ્યાત હતી ગુજરાતી શૈલી તળપદી શાદી અને કથા પ્રસંગને વિશદ્ધતાથી રજૂ કરતી તથા લોકજીવનનો ધબકાર ઝીલતી સજીવ કલા હતી સંગીત સલ્તનતકાળમાં ભારતીય સંગીતની સાથે સાથે ઇસ્લામિક સૂફી સંગીતનો પ્રારંભ થયો આ ક્ષેત્રે અમીર ખુશરોએ કવાલીની શોધ કરી અને ધ્રુપદને બદલે ખયાલ પદ્ધતિ દાખલ કરી હતી દેવગીરીના સારંગદેવે સંગીત રત્નાકર અને ગુજરાતમાં હરિપાલ દેવે સંગીત સુધાકર નામનો ગ્રંથ લખ્યો હતો અકબરના સમયના તાનસેન શાસ્ત્રીય ગાન સાથે સંકળાયેલા સૌથી મહાન કલાકાર હતા સાહિત્ય મધ્યયુગમાં ઘણા બધા સાહિત્યકારોએ જુદા જુદા વિષયોમાં ખેડાણ કરીને નોંધપાત્ર ગ્રંથોનું સર્જન કર્યું છે જેમાં સિદ્ધ હેમ શબ્દાનુશાસન ગ્રંથના રચયિતા હેમચંદ્રાચાર્ય ગીત ગોવિંદમ ગ્રંથના રચયિતા જયદેવ હિતોપદેશ ગ્રંથના રચયિતા નારાયણ સિદ્ધાંત શિરોમણી અને લીલાવતી ગ્રંથના રચયિતા ભાસ્કરાચાર્ય પૃથ્વીરાજ રાશો ગ્રંથના રચયિતા ચંદબરદાઈ તુગલખનામા અને તારીખે દિલ્હી ગ્રંથના રચયિતા અમીર ખુશરો કિતાબે હિંદ રહેલા ગ્રંથના રચયતા ઇબ્નવતુતા કહન પ્રબંધ ગ્રંથના રચયિતા પદ્મનાભ પદ્માવત ગ્રંથના રચયિતા મોહમ્મદ જાયસી લોકનૃત્યો અને હસ્તકલા ગુજરાત તેની લોક સંસ્કૃતિ લોકનૃત્યો તથા ભરતગૂંથણ જેવી હસ્તકલા કારીગરી માટે સમગ્ર વિશ્વમાં વિખ્યાત થયું છે જેમાં ભવાઈ નાટક જેવા પ્રકારનો પણ સમાવેશ થાય છે ભવાઈ લેખન અને ભજવવાનું શ્રેય અસહિત ઠાકરને ફાળે જાય છે ઝાલાવાડ વિસ્તારમાં પશુપાલકો એક વિશિષ્ટ પ્રકારનો રાસ રમે છે જેને હુડો કહેવામાં આવે છે તરણેતરના મેળામાં હુડો રાસને જોવા દેશ વિદેશના લોકો ગુજરાત આવે છે ગુજરાતમાં નવરાત્રિ ગરબા ઉત્સવ મહત્વના છે ગરબી પરથી ઉતરી આવેલ ગરબો શક્તિની આરાધના અને સ્તુતિ સાથે સંકળાયેલો છે દયારામના સમયથી ગરબીનો ખૂબ વિકાસ થયો સ્ત્રીઓ અને પુરુષો બંને નવરાત્રિમાં ગરબા ગરબી અને રાસ દ્વારા આ ઉત્સવ ઉજવે છે ગુજરાતના પહેરવેશમાં પણ અનેકવિધ વિશેષતાઓ જોવા મળે છે જેમાં કચ્છનું ભરતકામ મોતીકામ પાટણના પટોળા જામનગર અને જેતપુરની બાંધણી વિશ્વવિખ્યાત થયા છે કચ્છના બન્ની અને ખદીર વિસ્તારમાં કચ્છી સ્ત્રીઓ દ્વારા તૈયાર થયેલ ભરત ગૂંથણની વિશ્વભરમાં માંગ રહી છે એ જ રીતે પાટણમાં છેક અગિયારમી બારમી સદીથી વિશિષ્ટ વણાટકામ સાથે સંકળાયેલ પટોળા પણ વિશ્વવિખ્યાત થયા છે શહેરીકરણ આ સમય શહેરોના પુનઃ ઉત્થાન અને વિકાસનો હતો ગુપ્તકાળના શહેરોની જગ્યાએ નવીન શહેરોનો ઉદય થયો રાજપૂત યુગની રાજધાનીઓ મોટે ભાગે શહેરોમાં પલટાતી ગઈ ગુજરાતમાં અણહીરવાલ પાટણ ચાંપાનેર અમદાવાદ સુરત ખંભાતનો સવિશેષ વિકાસ થયો શહેરીકરણનું ચરમબિંદુ આપણને દિલ્હીમાં જોવા મળે છે રાજપૂત મુઘલ મુઘલકાળ સુધી વિકસતું ગયું જહાંગીર અને શાહજહાંના સમય દરમિયાન દિલ્હી રાજધાની અને વેપાર વાણિજ્યનું મોટું મથક હતું શાહજહાંએ લાલ કિલ્લાની રચના કરી તેને વિશાળ બનાવ્યું હતું આ સમયના લાહોર જોનપુર અને ઢાકા વેપારી માર્ગ પર આવતા હોવાથી તેનો શહેરો તરીકે વિકાસ થયો હતો શીખ ધર્મને કારણે અમૃતસર પણ અગત્યનું શહેરી કેન્દ્ર હતું દક્ષિણ ભારતમાં દેવગીરી એટલે કે દોલતા ઉત્તર અને દક્ષિણને જોડતું સમૃદ્ધ શહેરી કેન્દ્ર હતું મરાઠા સામ્રાજ્યમાં પુણે સતારા ગ્વાલિયર અને વડોદરા જેવા શહેરોનો વિકાસ થયો હતો તો યુરોપિયન કંપનીઓના આગમનને કારણે દીવ દમણ ગોવા મુંબઈ ચેન્નઈ પુડુચેરી કોચી ચંદ્રનગર અને સુરતનો શહેરી કેન્દ્રો તરીકે વિશિષ્ટ વિકાસ થયો હતો વિજયનગરની રાજધાની હમ્પી હતી હમ્પીમાં આવેલા વિદેશી મુસાફરોએ હમ્પીના વિશિષ્ટ હુન્નર ઉદ્યોગોની માહિતી આપી છે વિજયનગરથી સૂતરાઉ કાપડ રેશમી કાપડ અને મસાલા સહિતની ચીજવસ્તુઓ યુરોપ જતી હતી હમ્પીમાંથી ત્રણ પ્રકારના સુવર્ણ સિક્કાઓ મળી આવ્યા છે જે દર્શાવે છે કે હમ્પી હુન્નર કલાનું અને વેપાર વાણિજ્યનું મોટું કેન્દ્ર હતું ગુજરાતના ભરૂચ અને ખંભાત બંદર પછી ખાસ કરીને સોળમી સદીમાં સુરત ભારતનું મહત્ત્વનું વ્યાપારી કેન્દ્ર હતું વીરજી વોરા અને ગોપી મલિક જેવા વિશ્વ વિખ્યાત સોદાઘરો સુરતમાં રહેતા સુરતમાં સત્તરમી સદીમાં મસ્લિન સુતરાઉ કાપડ અને જહાજ બનાવવાના ઉદ્યોગો વિકસ્યા હતા જરી ભરત કાપડનો વિશ્વમાં સૌથી મોટો વેપાર સુરતથી થતો હતો સુરત એક આંતરરાષ્ટ્રીય બંદર હોવાથી ભારતીય અને યુરોપિયન વેપારીઓના અનેક વેપારી સંસ્થાનો અહીં જોવા મળ્યા છે સુરતમાં મરી મસાલા સુતરાવ અને રેશમી કાપડ તથા ગળીના મોટા ગોદામો પણ હતા સુરતમાં ચાલતા ઉદ્યોગ ધંધાને કારણે અને વિદેશ વ્યાપારને કારણ પરિણામે આનુષંગિક હુન્નર ઉદ્યોગો જેવા કે ગોદામો પેકિંગ વહાણ બાંધવાના ઉદ્યોગો નિવાસની વ્યવસ્થા વણાટકામ છાપકલા ધાતુ કલાનો વ્યાપક વિકાસ થયો હતો વિદ્યાર્થી મિત્રો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરવી